ભાઈ છે ને તો હવે તમારે બેન ની ઘેર આવવાની છે, તમારા દોસ્તાર ની ઘેર ન થવાનું, ભૂલી જાઓ. મારે ધારા થી જેટલી લેવાની એટલી વસ્તુ તમે ઠેલી માં ગાડી માં ભરી લીધી છે. હવે તમે ગાડી ની કીક મારો ને તો સંગીતા બેન ઝાપા લગી છે ને ઠેલી માં ભરતા જ આવશે બધું. બસ થઈ ગયું કન્ફર્મ, એટલી તો સાહેબ મને ખબર હોય. અને પાણી ચાલુ કર્યું છે જો, અત્યારે બધા ઝાડવામાં પાણી હાલે છે. અને મેન સાહેબે છે ને ફરતા બગીચામાં રાઉન્ડ મારી લીધે છે 10% જ આટો માર્યો. હા પણ આટલામાં આટો મારીએ તો કલાક 1.5 કલાક વહી જાય સાહેબ આખાઈમાં, નકર આંબા જ છે. અને આગળ ઘઉં વાવ્યા કા ને આ બાજુ બધા ફ્રૂટ છે, પપૈયા ને શેરડી ને એવું બધું છે. આ છે ગુંદો. એ ધારા બસ કર એટલા ફૂલ ને શું કરવા, ધારા એ જબલું ભર્યું હજી ફૂલ તોડે, એનું હાલે તો આખા ઝાડવા ઉપાડીને લઈ જાય એમ છે. ધારા ચીમુન કાકા ની બદલે મામા મામા કરવા માંડે, મામા નો સંબંધ ચાલુ કરી દીધો. મામા ગાડું ભરાય એટલું હે. દોસ્તાર છે કાલી કરીને, એનું નામ આસિફ છે, મારો પાકો દોસ્તાર હતો. ને ભૂલથી રક્ષાબંધન ઉપર રાખડી બાંધી ગયો, ભાઈ બીજ ને દીધું કે હવે થી હવે કે હું તમારો ભાઈ કે ભદ્રેશ. ભદ્રેશ કેટલા જણા છે હાલો પછી મળીએ. ડેન્ગ્યુ થયો એમાં તાવ આવી જાય માણસ ને, ગમે ડોક્ટર કે કવન ઘટે, પોપિયા પાન ખાઈ લ્યો, રસ પી લ્યો, તમારે કવન પી ઘટવાય નો છે વધવાય ના જોઈએ. હવે નીકળશો, થઈ ગઈ રાઈ જઈ તમારે બે મિત્ર ને. હવે કપડા ન બદલાવ, હવે ઘરે જ જવું. હાલો તે ભલે ને કેવા થઈ ગયા, આપને ઓળખે બધાય.
કાશ્યપ હાલો તો હવે નીકળીએ, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. તો હવે તમે કેશોદ આવો ને ત્યારે અમારા ઘરે આવજો, બરાબર? ભૂલાય નહીં. હું કહું સંગીતા બેન, કેશોદ આવો એટલે અમારા ઘરે આવવાનું છે. તને અમે તમારા જૂના ઘરે તમે જાવ ને તો અમારા ઘર પાસે થઈને જ જાવ. આવશું એમ નહીં, આવવાનું જ છે, નહીતર અમે પાછા આવશું નહીં. તમે મારા ભાઈ છો ને, તો હવે તમારા બેન ની ઘેર આવવાનું છે, તમારા દોસ્તાર ની ઘેર ન થવાનું, ભૂલી જાવ, ભૂલી જવાનું. ધારણ ઘરે આવવાનું છે કા? ધારા એ શેરડી ખાધી ને ભેગી લઈ જવી, નથી લઈ જવી ને? ના, કપડા તો જો કેવા છે. મારે ધરા થી જેટલી લેવાની ને એટલી વસ્તુ તમે ઠેલી માં ગાડી માં ભરી લીધી છે. સંગીતાબેન કે છે હજી કઈ નથી લીધું, હજી ઘણું બધું બાકી છે. હવે પાછા વખતા હાથે છે ને રાખો, પાછા પાછા તો ફોરવીલ લઈને આવજો. ના, તમારી ફોરવીલ લઈ જાવ, અમે પણ ફોરવીલ લઈ આવશે. અમારી લઈ જાવ તો કઈ નહીં. હાથ રાખ, હાથ રાખ. હા, મેં તો જો, હા મેં તો જો, પેલા હમ સામુ જો, પગે પૂગવા તો જોઈ જ છે. બસ હાલો રેડી, અમને જ બધું આ ઠેલા ને ઠેલીઓ ભરી દેવો. આ જવું તો ખરી, હજી કે જાંબુ લઈ લ્યો. મેં કીધું નારે બાપા, મેં કીધું અમે જ બધું લઈ જાઉં તો પછી તમારા હાટું હું રાખશું. સંગીતા બેન ને તો હજી એન્ડ જ ના થાય તો વસ્તુ નો, કેળા લઈ જાવ, જાંબુ લઈ જાવ ને. કઈ નથી લઈ જવું, થેલી ભલે જગ્યા હોય એમાં નથી લઈ જવા. એક કામ કરો, થેલી માં ગાડી માં જગ્યા છે, તમે બેસી જાવ ગાડી માં, પાછા આવશો ત્યારે હું જઉં છું. જો સનસેટ નો ટાઈમ થઈ ગયો છે, દેખાય મસ્ત કોણા છે જેવો ટાઈમ થયો છે. તો હાલો ધારા ગઈ છે ફરી પાછી વા. અને સાહેબ હવે તમે ગાડી ની કીક મારો ને, ત્યારે સંગીતા બેન વા ઝાપા લગી છે ને, થેલી માં ભરતા જ આવશે બધું. બંધ કરો, ધારા ને તો એટલું જ જોઈએ. આમ જો, જો આ છે ને, આ બધી વસ્તુ તમને છે ને આ બાજુ જ જોવા મળશે ઓ, કેમ કે આ બધું ઇન્ડિયામાં જ શક્ય છે, બહાર નથી. કેમ કે હું પહેલી વખત જ આવી છું, હું પણ ચિમનભાઈ ને સંગીતાબેન ને પહેલી વાર જ મળી છું, પણ એવું લાગતું નથી કે હું પહેલી વાર આવી હોય. એટલા બધા ફ્રેન્ડલી થઈ ગયા છે કે જાણે કેટલા ટાઈમથી ઓળખતા હોય ને એવું લાગે. સાહેબ ના તો નાનપણના મિત્ર છે, કેમ કે ચિમનભાઈ નો સ્વભાવ તો એકદમ મસ્ત છે, કે અમે આવ્યા તો બધા હળી મળી ગયા, એની બે છોકરીઓ એવું નથી લાગતું, ગજાયું લાગે. અને મારા ધારાને તો ગમે ત્યાં સેટ થઈ જાય તો તમને ખબર જ છે, કેમ કે અમારી મીઠુડી છે એટલે ગમે ત્યાં હાલે. જો કેળા આવે છે વાડીના પાકેલા, બે પાકા છે ને બીજા કાચા છે. ઢીંગલી હાટું વેફર કરજો, હું નવરી જ છું. હાલો જો, વન પાક ના કેળા છે ધારા તો, અરે કેળા ની તો ભોગી છે. એક તાર પપ્પા ને આપી દે. સારું હાલો, તો હવે નીકળીએ અહીંથી. તો હાલો બધા આવજો, કેશોદ આવો ત્યારે બધા પાછા ફરી મુલાકાત કરશું. ને હવે ફરી પાછા છે ને એક દિવસ ટાઈમ લઈને આવશું, સવાર થી હાઈન લગી રોકાહું અને મસ્ત એવો વિડીયો બનાવશું, તમારી એને શેર કરશું. તો ભોલેનાથ સાહેબ જો વાતુમાં મશગુલ છે. જય ભોલેનાથ, જય શ્રી રામ. જવાબ નથી દેતા. જો કેમ હેલો ફ્રેન્ડ, તો રામ પ્યારી તૈયાર થઈ ગઈ છે અને અમે પણ ઘરે જવા તૈયાર થઈ ગયા છે. ઘરે જવાનું મન તો નથી થતું પણ જવું જરૂરી છે, કેમ કે તારાને સ્કૂલ છે, સાહેબને દુકાન ખોલવાની છે, મારે પણ ઘણા બધા કામ હોય. તો આ બધી વસ્તુને ધ્યાને રાખીને હવે ઘર તરફ જવા નીકળી ગયા છે. અને આ છે ચિમનભાઈનું ખેતર જ્યાં ઘઉં વાવેલા છે, અને બીજાય બે ત્રણ ફાર્મ છે જે આજે આપણે જોવાના રહી ગયા છે. પણ ફરી પાછા આવશું ત્યારે એ ફાર્મની મુલાકાત લેશું, પંડળાના ડુંગરની પણ મુલાકાત લેશું, જ્યાં આજુબાજુનો જે જંગલ એરિયા છે એની પણ મુલાકાત લેશું. પણ આજ માટે તો એટલું જ, કેમ કે આજે ઘણી બધી ટાઈમનો અભાવ હતો, ટાઈમ ઓછો હતો અને જોવાની ફરવાની
જગ્યા જાજી હતી, પણ ફરી પાછા આવશું, આખો દિવસ રોકાશું અને બધી જગ્યાની વિઝિટ કરશું અને તમારી એરે શેર કરશું. તો હાલો, સુરત દાદાને ઉતાવળ છે ઘરે જવાની, અમને ઉતાવળ છે અમારે ઘરે જવાની, કેમ કે ટાઇટ વરે અને ઠંડુ વાતાવરણ થાય એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. તો હજી તો અમે ગાડીમાં જ છે, તો હવે આપણે મેઇન રોડ ઉપર આવી ગયા છે, તો હવે પહોંચવામાં વાર નહીં લાગે. અને હા, છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. હું હમણાં તમને મારું પ્રોપર ગામ એટલે કે મારા પપ્પાનું જે મૂળ વતન છે ને એ ગામ બતાવીશ. થોડુંક એવું જે ગામનું પાદર છે એ તમારે એરે હું શેર કરીશ. તો જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો હાલો આગળ તમને બતાવું. હાલો ફ્રેન્ડ, તો આ છે મારું મૂળ વતન એટલે કે મેંદેડા તાલુકાનું પાટરામાં ગામ. નાનું એવું ગામ છે, ના ગામનું પાદર છે, પાદરમાં છે ના વર્ષો જૂનું નાગબાપાનું મંદિર. તો મેં નાગબાપાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા, થોડીક વાર ત્યાં બેઠી, મારી નાનપણની થોડીક વાતું સાહેબ અરે વાગોળી, ચર્ચા કરી અને પછી અમે ઘર તરફ જવા નીકળી ગયા. અને આ જ ગામમાં અમારું કુળદેવીમાનું મંદિર છે, અમારું એક પરિવાર પણ અહીંયા રહી છે. પણ ટાઈમનો ઘણો બધો અભાવ હતો, કેમ કે દિયાથમી ગયો હતો, ટાઇટનું વાતાવરણ હતું, ઘરે પહોંચવું જરૂરી હતું, એટલે આજે હું ક્યાંય પણ ગઈ નથી. પણ ફરી પાછી આવીશ ને ત્યારે જરૂરથી આ બધાની મુલાકાત લઈશ અને તમારી એરે શેર કરીશ. અને નાગબાપાના દર્શન કરાવવાની ઘણી મારી ઈચ્છા હતી, પણ મને ખબર નહોતી કે ત્યાંનો વિડીયો શૂટ થાય કે નહીં, એટલે મેં તમને દર્શન નથી કરાવ્યા. પણ ફરી પાછી જઈશ ને તો જરૂરથી દર્શન કરાવીશ. અને અત્યારનો તમે નજારો જોવો, અત્યારે સનસેટ થઈ ગયો છે અને સુરત દાદાની ઘરે જવાની તૈયારીમાં છે. ઘણા એમ કે સનસેટનો નજારો ન જોવાય, ન શૂટ કરાય, આ થાય ઓલું થાય, તો શું કામે શૂટ ન કરાય ને એ તમને ખબર હોય તો જરૂર મને કમેન્ટમાં કહેજો, કેમ કે મને તો ખબર નથી. પણ મને આ નજારો ગમતો હતો, મારી આંખોને ટાઢક દેતો હતો, એટલે મને એમ થયું કે તમારી એરે શેર કરવો જરૂરી છે. તો તમે ફૂલ નજારો આજે સનસેટનો જોજો, મેં તમારી એરે શેર કર્યો છે. ને કંઈક આવો હતો મારો આજનો વિડીયો, તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.